હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ આર ફાઇન એન્ડ સેફ. તો હમણાં જ આપણે ડ્રાફ્ટ, બેન્કર્સ ચેક એટલે કે પે ઓર્ડર, આરટીજીએસ વિશેની માહિતી મેળવી, બરાબર? તો જ્યાંથી આરટીજીએસ પૂરું થાય છે ત્યાંથી શું ચાલુ થશે? તો કે NEFT. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે NEFT વિશેની માહિતી મેળવીશું. આરટીજીએસ વિશેનો ખ્યાલ પડી ગયો ને બાળકો? આરટીજીએસમાં આપણી પાસે શું હોવું જોઈએ? આપણે ફંડ ટ્રાન્સફર કરવું હોય તો ચલો ચલો બોલો બોલો. વેરી ગુડ બેટા. IFSC કોડ અને સામેવાળી વ્યક્તિનો અકાઉન્ટ નંબર. ખૂબ જ સરસ. આરટીજીએસનું ફૂલ ફોર્મ જણાવો. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. વેરી ગુડ. IFSCનું ફૂલ ફોર્મ જણાવો. ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ. ખૂબ જ સરસ બેટા. આ IFSC કોડ કોણ ફાળવે? IDRBT, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, હૈદરાબાદ દ્વારા ફાળવવામાં આવે છે. બાળકો, તમે તો આજે ખૂબ જ હોશિયાર થઈ ગયા છો. હં, ઓકે. આપણે જ્યારે આરટીજીએસ કરીએ ત્યારે કમિશન કોણે ચૂકવવું પડે? નાણાં મેળવનારને કે નાણાં મોકલનારને? સરસ. નાણાં મોકલનારને. નાણાં મેળવનાર પાસેથી ક્યારેય કમિશન લેવામાં આવતું નથી. લાસ્ટ ક્વેશ્ચન, આરટીજીએસમાં કેટલા નાણાંની ફેરબદલી થઈ શકે? યસ, આરટીજીએસમાં 2 લાખ કે તેથી વધુ રકમની નાણાંની ફેરબદલી કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નાની અમથી ક્વેશ્ચનર થઈ ગયું, બરાબર? ક્વેશ્ચન્સ પૂછાઈ ગયા. તો તમને આમાંથી ક્વેશ્ચન આન્સર આવડી ગયા કે નહીં બાળકો? તો ચાલો હવે જોઈએ NEFT. NEFTનું ફૂલ ફોર્મ જણાવશો બાળકો? યસ, વેરી ગુડ. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. તો આગળ સમજાવ્યા પ્રમાણે NEFTમાં કેટલી રકમ છે આપણે ફંડ ટ્રાન્સફર કરી શકશું? યસ, વધુમાં વધુ 2 લાખની રકમ. કારણ કે માં 2 લાખથી વધુ હતી જ્યારે અહીંયા, તો કે વધુ ને વધુ 2 લાખ. વેરી ગુડ. હં બાળકો, સરસ, ઇન્ટેલિજન્ટ. અહીંયા પણ શું જોશે? તો કે આરટીજીએસની માફકત તમારે IFSC કોડ તમને આપવામાં આવશે, બરાબર? અને જે વ્યક્તિને મની ટ્રાન્સફર કરવા છે એનો અકાઉન્ટ નંબર જોશે. બધી વસ્તુ આમ થોડી થોડી છે એ સેમ જ છે. તો ચાલો જોઈએ NEFT. NEFT છે જે મેમ્બરશીપ, જે ઓલામાં પણ સભ્ય હતા એમ આમાં પણ જે લોકો NEFTના મેમ્બરશીપ ધરાવતી હોય એવી બેંકમાંથી ફંડ છે એ ભારત દેશની અન્ય NEFT મેમ્બરશીપ ધરાવતી બેંકમાં ફંડ ટ્રાન્સફર કરવાની પદ્ધતિને NEFT કહેવાય. સેમ વ્યાખ્યામાં કોઈ ફેરફાર નથી. આરટીજીએસમાં શબ્દ સભ્ય વાપર્યો છે અને NEFTમાં મેમ્બરશીપ. એક દેશની કોઈ પણ બેંકમાંથી ભારતની દેશની અન્ય કોઈ પણ બેંકમાં આપણે જે નાણાં ટ્રાન્સફર કરીએ છીએ એને NEFT કહેવાય છે. આરટીજીએસની માફક જ આ પણ નાણાંની ચૂકવણીનો જ એક પ્રકાર છે. અને આ પ્રકારની વ્યવસ્થા કેવી રીતે કરી શકાય છે? તો કે ઓનલાઈન પણ કરી શકાય છે. એટલે આ માટે પણ શું જોશે? તો કે IFSC કોડ કોણ આપશે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. એટલે આ પ્રકારના વ્યવહારમાં જો ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા હોતી નથી. 1 રૂપિયાથી માંડી અને ગમે એટલા કરી શકાય. પણ હા, વધુમાં વધુ કેટલા છે? તો કે વધુમાં વધુ 2 લાખ છે એ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને બેચ પ્રમાણે થાય છે.
એટલે 2 લાખ NEFTમાં 2 લાખની આપણને મર્યાદા આપવામાં આવે છે. હવે RBI દ્વારા દર કલાકની બેચમાં, મેં તમને જો હમણાં જ સમજાવ્યું હતું કે એવરી અવર દર કલાકે RBI છે ને એ બધાને પૂછે કે ચલો તમારે કેટલા લોકો આવ્યા છે NEFT માટે, અને આ જે છે ઓલું તાત્કાલિક થઈ જાય છે. અને અહીંયા છે ને 48 કલાક સુધીમાં તરત જ તમે પેમેન્ટ આપો ને, એટલે વધીને 2.5 થી 2 કલાકની વચ્ચે મેં મારા અનુભવ પ્રમાણે કહું છું તમને નાણાં મળી જ જાય છે. પણ અહીંયાનો સમયગાળો ફિક્સ છે 48 કલાક સુધી, મહત્તમ એટલે વધુમાં વધુ 48 કલાક. જ્યારે RTGSમાં શું હતું, તે જ સમયે તે જ દિવસે એટલે જે પ્રમાણે આપણે ઉતાવળ કરીએ એ પ્રમાણે કમિશનનો ચાર્જ પણ કેવો હોય, તો કે વધુ. બરાબર, અહીંયા વધુમાં વધુ કેટલી રકમ છે, તો કે 2 લાખ. કોઈ મર્યાદા કંઈ નડતી નથી. અહીંયા વધુ કેવી રીતે થશે, બેચ પ્રમાણે થશે. બરાબર છે, તો આ બધી વસ્તુમાં ખાસ અંડરલાઇન કરજો, એ FSC કોડ આપવામાં આવશે. બરાબર, આ બધું કેવી રીતે કરવાનું છે, તો કે ઓનલાઈન. ચાલો, તો RBI દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારની અથવા તો વ્યવહારોની પતાવટ થાય, અને આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મેળવવાની ખાસ આનો સમયગાળો જોજો, મહત્તમ 48 કલાક સુધીમાં, એટલે 48 કલાક એટલે 2 દિવસ, આજનો જે સમય થયો ત્યારથી 2 દિવસ સુધીમાં તમને નાણાં છે એ જમા થાય છે. અહીં ટ્રાન્ઝેક્શન DNS એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિથી બેચ વાઇઝ સેટલ થાય. બધી બેંક પાસેથી નાણાં લઈએ અને જેવી જ રીતે જે બેંકનો વારો આવે ને એવી રીતે થાય. પછી એક કરતાં વધારે એટલે મિનિમમ એક બેંક પાસેથી વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન લઈએ. બેંક પાસે 20 ટ્રાન્ઝેક્શન થઈ ગયા હોય તો પછી બીજા કલાકમાં વારો આવે, એટલે અહીંયા શું થાય, બેચ વાઇઝ સેટલમેન્ટ થાય. એટલે જેને નામ આપ્યું છે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ DNSના માધ્યમ દ્વારા થાય. બેચમાં એક મેસેજમાં વધુમાં વધુ ખાસ અંડરલાઇન કરજો, 10 ટ્રાન્ઝેક્શન થશે. કોઈ બેંક એવી હોય કે ભાઈ ત્યાં વધારે ટ્રાન્ઝેક્શન થતા હોય તો બેંકને રાહ જોવી પડે, એટલે એક સમયમાં RBI 10 ટ્રાન્ઝેક્શન લે, એનાથી વધારે ક્યારેય કોઈ ટ્રાન્ઝેક્શન છે એ લેતી નથી. ત્યારબાદ જો IFSC કોડ, બરાબર, તો NEFT છે, બરાબર, એના સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાના ઓળખ છે એ કેનાથી થાય, તો કે IFSC કોડથી થાય. સેમ બેંકનો IFSC કોડ RTGS કરો કે NEFT કરો, બેમાં આ વસ્તુ સેમ જ છે. 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપનો જ હોય નંબર, કાંઈ IFSC કોડ RTGS કરો કે NEFT કરો કાંઈ બદલાય નહીં. આ બધી આખે આખો પોર્શન છે ને સેમ જ છે, જેવો RTGSમાં હતો એ જ કોનો હતો, NEFTનો. બરાબર, આ પદ્ધતિમાં એ સેમ નાણાં જે મોકલે છે, બરાબર, એ ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. પરંતુ ઇન્વર્ટ NEFT એટલે કે જે નાણાં મેળવે છે એવા લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. જે લોકો મોકલે છે એની પાસેથી જ કમિશન લ્યો, જે લોકો મેળવે છે એની પાસેથી ક્યારેય કમિશન લેવામાં આવતું નથી. બરાબર, હવે અહીંયા એક ખાસ, જો RTGSમાં તો તમારે તમારા ખાતામાં જ નાણાં હોવા જોઈએ, NEFTમાં પણ સેમ ખાતામાં જ નાણાં હોવા જોઈએ. પણ એક તમને વધારે બેંક ફેસિલિટી આપે છે કે 50,000 કેશથી NEFT જો તમારે કરવું હોય, બરાબર, તો ખાસ 50,000 કે તેથી ઓછી રકમ, જ્યારે તમને NEFT કેશ એટલે રોકડ NEFT પૂછાય કે તમારે જો કોઈ રોકડાથી NEFT કરવું છે તો એની લિમિટ કેટલી, તો ₹50,000 કે તેથી ઓછી રકમ, આ વેરી 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 મોસ્ટ IMPO MCQમાં હોય. બરાબર, ખાસ કેશથી NEFT બેંક ફેસિલિટી આપતી જ નથી, પણ 50,000થી જો ઓછી રકમ હોય તો બેંક NEFT રોકડથી કરે છે. તેમજ વોક ઇન કસ્ટમરને પણ NEFTનો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે. ભાઈ મારું કોઈ ખાતું નથી અહીંયા અને મારે કોઈ અન્યના ખાતામાં પૈસા જમા કરાવવા છે, તો આને કહેવાય વોક ઇન કસ્ટમર.
કે જેનું આ ખાતા અહીંયા આ બેંકમાં કોઈ ખાતું જ નથી, પણ એને કોઈને નાણાં મોકલવા છે તો આપણે NEFT કરી શકાય. પણ એની મર્યાદા ખાસ જોજો, ₹50,000 કે તેથી ઓછી. એનાથી જો તમારી પાસે કોઈ વધારે નાણાં હશે તો NEFT કરવામાં આવશે નહીં. તો આ વાત હતી NEFTની. નેક્સ્ટ આપણે જોઈએ બેંક ઓવરડ્રાફ્ટ, બેંક OD. બેંક ઓવરડ્રાફ્ટ છે એ માત્ર ને માત્ર ચાલુ ખાતેદાર, જે લોકોનું બેંકમાં ચાલુ ખાતું હોય એવા જ લોકોને બેંકની ઓડીની ફેસિલિટી મળે. શું કામે? કારણ કે એ લોકોને નાણાં મૂકવા અને નાણાં ઉપાડવા માટેની કોઈ પણ પ્રકારની મર્યાદા હોતી નથી. જ્યારે બચત ખાતું હોય તો મહિનામાં 5 ટ્રાન્ઝેક્શન કરો, જ્યારે ચાલુ ખાતામાં તો કેટલા ટ્રાન્ઝેક્શન કરવા એની કોઈ લિમિટ જ નથી. બરાબર છે છોકરો? કેટલા ટ્રાન્ઝેક્શન કરવા એની કોઈ લિમિટ જ નથી. ઘણી વખત તો દિવસમાં 20-25 ટ્રાન્ઝેક્શન પણ કરતા હોય છે. એટલે આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતાં વધારે રકમ જો ઉપાડવાની ફેસિલિટી એટલે કે સગવડ આપવામાં આવે, તેને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મારી પાસે જેટલી રકમ છે એના કરતાં મને વધારે નાણાં રકમ ઉપાડવાની ફેસિલિટી, તો જેને આપણે શું કહીએ છીએ, બેંક OD તરીકે ઓળખીએ છીએ. વેપારી શું કરે? તો કે વેપારી છે એ પોતાની કે અન્યની જામીનગીરી ઉપર OD મેળવે. પોતાની એટલે તો કે પોતાના છે, ધંધો કરે છે, પોતે બિઝનેસ ચલાવે છે એની. અન્યની એટલે અન્ય કોઈ ઘર છે. જામીનગીરી વગર ક્યારેય બેંક OD ન આપે. એડવાન્સમાં કોઈ નાણાં છે, કોઈ મિલકત છે, લઈ લેશે. બરાબર? ઓવરડ્રાફ્ટ કાં તો તમારી પાસે FD મૂકાવડાવે કે તમારી પાસે ચલો એટલી FD છે તો FD ઉપર પણ OD થઈ શકે છે. આ પ્રકારે મંજૂર કરેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે. બરાબર? માનો કે તમે OD મૂકી છે 10 લાખની, પણ તમે ઉપાડ્યા છે કેટલા? તો કે 5 લાખ. તો તમે જેટલી રકમ ઉપાડો છો એટલા ઉપર જ શું ચૂકવવાનું છે? તો કે વ્યાજ ચૂકવવાનું હોય. એનાથી વધારે કોઈને વ્યાજ ચૂકવવાનું રહે નહીં. એટલે OD છે ને એ ખાસ એક વસ્તુ યાદ રાખજો. બરાબર? તમારી પાસે જે રકમ છે એના કરતાં વધારે રકમ ઉપાડવાની ફેસિલિટી, જામીનગીરી લઈ લેતી હશે, વ્યાજ ચૂકવવું પડશે અને માત્ર ને માત્ર ચાલુ ખાતેદાર માટે જ ઉપયોગી છે. ત્યારબાદ આવ્યું CC, કેશ ક્રેડિટ. હવે જો આ માત્ર ને માત્ર ધંધા માટે છે. વેપારીને ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે બિઝનેસમાં કોઈ એક મોટો ઓર્ડર મેળવ્યો છે અને ધંધામાં CC તરત જ નાણાં છે ઉછીના મેળવવાની જરૂર પડી છે, અને આવી જે બેંક ફેસિલિટી આપે તો એને આપણે CC કહીએ, કેશ ક્રેડિટ. ધંધામાં રહેલ માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને CC મળે. કેવી રીતે? તો કે ધંધામાં માલ કેટલો છે, આપણી ઉઘરાણી કેવી રીતે પડી છે આને ધ્યાનમાં રાખી અને બેંક જે આપણને ધિરાણ આપવામાં આવે તેને આપણે કેશ ક્રેડિટ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે બાળકો? અને આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં શું હોય? તો કે માલ સ્ટોક બેંકના તારણ મારીએ. બેંક રોજ બરોજ આમ તો ચેક કરે માલનો સ્ટોક કેટલો છે. બરાબર? વેચવા ઉપર કાંઈ પાબંદી ન હોય, પણ તારણ મારી એટલે બેંક એના ઉપર નજર રાખે. ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં અને જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા જ પ્રમાણમાં નક્કી કરેલ દરે શું ચૂકવવું પડે? વ્યાજ. બેંક તમને બધી જ ફેસિલિટી આપશે પણ કોઈ ફ્રી ઓફ કોસ્ટ આપતી નથી. બેંક બધી જ ફેસિલિટી આપે પણ એમાં બદલામાં તમારે શું કરવું પડે? તો કે વ્યાજ ચૂકવવું પડે. વ્યાજ વગર કોઈ વસ્તુ થતી નથી. બરાબર છે? ત્યારબાદનો જો CC ફૂલ ફોર્મ પૂછાય, કેશ ક્રેડિટ, BOD આવું ફૂલ ફોર્મ પૂછાશે, એનો મતલબ બેંક ઓવરડ્રાફ્ટ. નેક્સ્ટ છે લોન.
બધું લો પણ લોન ન લો. લોનનું ઊંધું કરો ને, ન લો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો, હું બોલું છું. લોનનું ઊંધો વર્ડ કરો, ન લો. લોન ન લો, કારણ કે તમે જો કોઈ બેંક પાસેથી લોન લેવા જાઓ છો તો બદલામાં તમને કોઈ એમનેમ નાણાં આપશે નહીં. બેંક પોતાના ખર્ચા કાઢે છે કેવી રીતે? તમે જે બેંકમાં નાણાં ભરવા ગયા અને તમને વ્યાજ આપે છે કઈ રીતે? બેંક કોઈ અન્ય વ્યક્તિને ઉધાર નાણાં આપશે. કેવા સ્વરૂપે આપશે? લોન સ્વરૂપે આપશે. એની પાસેથી વધુ વ્યાજ લેશે અને તમને ઓછું વ્યાજ ચૂકવશે. અને આને ધ્યાનમાં રાખીને જ બેંક પોતાના બધા જ ખર્ચા કાઢતી હોય. અને લોન પણ એમનેમ નથી આપતી બેંક, તમારી પાસે સંપૂર્ણપણે તમારું શું લઈ લે છે? તો કે જામીનગીરી, સંપૂર્ણ જામીનગીરી લઈ લેશે, પછી જ લોન ચૂકવશે. એમનેમ ક્યારેય લોન આપતી નથી. ચાલો, બેંકનું પહેલાં તો મુખ્ય કાર્ય કે તો કે પૈસા સ્વીકારવા, એનો મતલબ થાપણો સ્વીકારવી, અને બીજું કામ છે ધિરાણ આપવાનું. તો જે ધિરાણ આપવાનું કાર્ય કઈ રીતે કરશે? તો કે લોનની મદદથી. તો બેંકના મુખ્ય કાર્યોમાં જ લોન આપવાનું લખ્યું છે, એટલે કે ધિરાણ આપવાનું કીધું છે, બરાબર. તમે અમુક લોકો જેની પાસે પોતાની સેવિંગ પડી છે, બરાબર, ઈ બેંક એની થાપણો સ્વીકારશે અને બદલામાં કોઈ અન્ય વ્યક્તિ જે જરૂરિયાતવાળું છે એને ધિરાણ આપવાનું કાર્ય કરશે. બેંક ઓછા દરે થાપણો સ્વીકારે છે. આવી ગયું? પૈસા લેશે તમારી પાસેથી તો વ્યાજ કેવું ચૂકવશે? તો કે ઓછું. અને વધુ દરે ધિરાણ આપે છે. કોઈને નાણાં ઓછીના આપવા છે તો એનો દર કેવો? વધુ. બેંક છે એ વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે. બેંક ઓડી છે, સીસી છે, બરાબર, આ બધું એક પ્રકારથી ઓછીના નાણાં જ આપ્યા છે. એટલે આ રીતે શું કરે? તો કે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો, કેવી જરૂરિયાતો હોય? તો કે ભાઈ કોઈને હોમ લોન લેવી છે, એટલે મકાન ખરીદવું છે તો હોમ લોન આપે. ફર્નિચર ખરીદવું છે તો ફર્નિચર ઉપર એ લોન આપે. મકાનનું રિપેરિંગ કામ કરાવવું છે તો એના ઉપર એ લોન આપે. વાહન ખરીદવું છે તો લોન આપે. ધંધાના વિકાસ માટે પણ બેંક છે એ ધિરાણ આપતી જોઈ હોય છે. અત્યારે તો પર્સનલ લોન પણ આપે, એનો રેટ બહુ ઊંચો હોય પર્સનલ લોનનો, અને નાણાં પણ ઓછા આપે. આ ધિરાણ લાંબા ગાળાનું હોય, બરાબર. ધિરાણ કેવા ગાળાનું હોય? તો કે લાંબા ગાળાનું હોય. હોમ લોન જોઈએ તો 20-25 વર્ષની હોય. નક્કી કરેલી હપ્તાથી અથવા તો એક સાથે રકમ ચૂકવવાની હોય. લગભગ તો નક્કી કરેલા અત્યારે હપ્તા જ હોય કે દર મહિને 10,000, 20,000, 25,000 હપ્તો હોય. અથવા તો તમે હપ્તો અથવા તો દર મહિને વ્યાજ ચૂકવો, પણ દર વર્ષે 2 લાખ, 5 લાખ, 10 લાખ એવી રીતે રકમ છે એ ચૂકવવાની હોય. તો આને આપણે શું કહીએ છીએ? તો કે લોન તરીકે ઓળખીએ છીએ. આ રીતે આપણે જે કંઈ પણ બેંક પાસેથી નાણાં ઉછળીને મેળવીએ છીએ, બરાબર, તો એ લોનના નાણાં પરત આવે તે માટે બેંક શું કરે? તો કે પોતાની સ્થિર મિલકત, જેને આપણે સ્થાવર મિલકત તરીકે પણ ઓળખીએ છીએ, એને જામીનગીરી માટે લઈ લેશે. એટલે ઘણા વ્યક્તિ એવા હોય કે આ લોનની રકમ ન ભરે તો શું થાય? તો કે બેંક કબજો મેળવી લે, બેંકને કોઈ પણ પ્રકારનો કાંઈ ફેર ના પડે. બેંક આ વસ્તુ તમે ઘણી વખત નીલામી એવું સાંભળ્યું હશે. બેંક શું કરતી? નીલામ કરી નાખે. એટલે બેંક જે કાંઈ પણ મિલકતો તમે જામીનગીરી ઉપર મૂકો છો, ગીરવે મૂકો છો, એ લઈ લેશે. અને આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી કરેલી શરતો અનુસાર કરવાની હોય. વિદ્યાર્થી મિત્રો.
કહેજો કે મારે લોન લેવી છે તો કેટલા ડોક્યુમેન્ટ આપવાના. થઈ જશે એક, જો તમે ગુજરાતી મૂવી જોયું હોય તો બરાબર લોન ઉપરનું જ છે. તમને અહીંયા હું પણ લોવામાં કેટલી તકલીફ પડે બરાબર. અને જો તમે ભવિષ્યમાં કમાતા થમાતા વ્યક્તિ થાવ, તમારી ઉપર કેટલી જવાબદારી છે. એક વખત જો તમને અનુકૂળતા હોય, અત્યારે તો ફ્રી જ બેઠા છો કોરોનાના લોકડાઉનના કામમાં, તો એકાદો આ મૂવી છે ડાઉનલોડ કરી અને તમે જોજો, તમને ફીલ કરી શકશો કે લોન લેવી હશે તો મારે કોઈ પરિસ્થિતિમાંથી પાસ થવું પડશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલું રાખીએ. થેન્ક યુ, બાય બાય, હેવ અ નાઇસ ડે.